અમેરિકાના પ્રમુખ લિંકનને બાળપણથી જ નવા નવા પુસ્તકોનો અભ્યાસ કરવાની ટેવ હતી, પણ પોતાની ગરીબીના કારણે પુસ્તકો ખરીદવા જેટલા તેમની પાસે પૈસા નહીં હોવાથી તેઓ વાંચનાલયમાંથી કે કોઈ મિત્ર પાસેથી પુસ્તક લાવતા. પુસ્તકનો અભ્યાસ પૂરો થાય કે તરત જ તેઓ તે પાછું સોંપતા. એકવાર તેમને ખબર પડી કે એક નવું પુસ્તક અમેરિકાનું જીવન પ્રસિદ્ધ થયું છે. આ પુસ્તક તેમના એક પડોશીએ વસાવ્યું હતું, એ પણ તેમના જાણવામાં આવ્યું. એક દિવસ તેઓ પડોશીના ઘરે ગયા અને કહ્યું, બે ચાર દિવસ માટે તમે મને પુસ્તક ના આપો, વાંચીને હું તમને એ પુસ્તક એવીને એવી હાલતમાં પાછું આપીશ. પડોશીએ લિંકનની પુસ્તક વાંચવાની આવી તાલાવેલી જોઈને કહ્યું, લે આ પુસ્તક વાંચીને પાછું આપજે. લિંકનને આનંદપૂર્વક પુસ્તક લીધું અને તેઓ ઘેર પાછા ફર્યા. લિંકને પછી તો એ દિવસથી જ તે પુસ્તક વાંચવાનો આરંભ કર્યો. રાત દિવસ પુસ્તક વાંચવામાં જ તેઓ પોતાનો સમય પસાર કરવા લાગ્યા. મોડી રાત સુધી પુસ્તક વાંચે અને પછી સૂતી વેળા ઘરની એક બારી પાસેના એક ટેબલ પર તે પુસ્તક મૂકે, પાછા સવાર પડતો જ પુસ્તક હાથમાં લઈને વાંચવા બેસે. આવો તેમનો નિત્યક્રમ બની રહ્યો. પણ એક દિવસે તેમના ઊંઘી ગયા પછી વરસાદ પડ્યો, બારીમાંથી વાસટ આવવા લાગી અને તેથી બારી પાસેના ટેબલ પર પડેલું પેલું પુસ્તક ખૂબ ભીંજાઈ ગયું. સવારે ઊઠીને લિંકને જોયું તો પેલું કિંમતી પુસ્તક પાણીથી સાવ ભીનું થઈ ગયેલું. લિંકન તરત જ પેલા પડોશીના ઘરે ગયા અને બોલ્યા, વરસાદથી તમારું પુસ્તક આખું એ પલળી ગયું છે, આથી મને ખૂબ દુઃખ થઈ રહ્યું છે, પણ હું પુસ્તકને થયેલું નુકસાન ભરપાઈ કરી આપવા તૈયાર છું, બોલો મારે શી કિંમત ચૂકવવી પડશે? પડોશીએ કહ્યું, જો તું મારા ખેતરમાં 3 દિવસ કામ કરે તો તારી પાસેથી હું 1 પાઈ પણ લઈશ નહીં. લિંકને પૂછ્યું, તમારા ખેતર પર હું 3 દિવસ કામ કરું તો તેથી નુકસાન ભરપાઈ થશે કે પુસ્તકની કિંમત ભરપાઈ થશે? પડોશીએ કહ્યું, તું જો 3 દિવસ માટે મારા ખેતરમાં કામ કરીશ તો એ પુસ્તક તારું જ બનશે, પછી એ પુસ્તક તારે મને પાછું આપવાનું રહેશે નહીં. લિંકન બોલ્યા, હું 3 દિવસ તમારા ખેતર પર કામ કરીશ. લિંકને પડોશીના ખેતરમાં 3 દિવસ કાળી મજૂરી કરી. તેનું તેમને જરાય દુઃખ થયું નહીં, બલકે પુસ્તક પોતાનું બન્યું એ વાતથી તેમને ખૂબ હર્ષ થયો.